આ તરફ ભાયાવદરમાં ગૌપ્રેમીઓ દ્વારા ગામની 150 જેટલી ગાય માતાઓને સુંદર કોડીવાળા ઘંટનું આભૂષણ ડોકમાં પહેરાવવામાં આવ્યું. ભાયાવદરમાં આજરોજ ગોપાષ્ટમીના દિવસે ભાયાવદરના ગૌપ્રેમી નરેન્દ્રભાઈ ફળદુના પરિવાર દ્વારા પોતાના ગામની 150 જેટલી ગાય માતાને સુંદર કોડીવાળા ઘંટનું આભૂષણ ડોકમાં પહેરાવવામાં આવ્યું. આની સાથે ગાય માતા ઘરઆંગણે સારી રીતે સાચવવી અને પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ ટાળવો. આ ઉપરાંત ગાય માતાને એઠવાડ કે બીજા વાસી ખોરાક ન ખવડાવવા જોઈએ. પ્લાસ્ટિકના ઝભલામાં કોઈ પણ જાતનો કચરો એઠવાડ નાખી ઝભલા જ્યાં ત્યાં ફેંકવા ન જોઈએ. ગાય માતાને અનેક પરિવારનું સભ્ય માનીને તેને સાચવવી પણ જોઈએ. એના માટે ખાલી ધાર્મિક નહીં પણ વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયેલી બાબત છે. એના મૂત્રમાં વિવિધ પ્રકારના રોગો મટાડવાની શક્તિ છે. એની છાણમાં અણુબોમના જે રેડિયેશન તત્વો હોય એ પણ કાપી નાખવાની શક્તિ છે. એનું દૂધ ખૂબ જ આરોગ્યપ્રદ છે અને આપણે અત્યારે ગાયને ખૂબ જ સાચવવી જોઈએ. ખાસ કરીને પ્લાસ્ટિકના ઝભલામાં આપણે જે ખાવાનું ફેંકીએ છીએ એ સદંતર બંધ કરવું જોઈએ, કારણ કે ગાયને ખૂબ જ નુકસાન કરે છે અને એ ગાય માટે હાનિકારક છે. તો પ્લાસ્ટિકના ઝભલામાં મહેરબાની કરીને કોઈ વ્યક્તિઓ ખાવાનું કંઈ પણ ન ફેંકે એવી હાથ જોડીને વિનંતી છે. અને આજરોજ ગોપાષ્ટમીના દિવસે ગાય માતાને સુંદર પ્રકારના આભૂષણો પહેરાવી અને હું એક આનંદની લાગણી વ્યક્ત કરું છું. ગાય આપણી માતા છે. ઘર આંગણે ગાય માતાને આપણે પ્લાસ્ટિકના ઝભલામાં ખોરાક, વાસી ખોરાક કે એઠવાડો ન આપવો જોઈએ અને ગાય માતાને આપણે એક ઘરના સભ્યની જેમ સાચવવું જોઈએ. જો આપણે ગાય માતાને સારી રીતના સાચવશું તો શ્રી કૃષ્ણ ભગવાન રાજી થશે.